subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Good morning. Jai Shri Krishna. Gangotri School Gondal ma apnu hardik swagat che. To aaje apne jovanu che ke ahi apne aaje che e શેનું ચિત્ર આપેલું છે? તો અહીંયા આપણને કઈ વસ્તુનું ચિત્ર આપેલું છે? વિચારો જી, અહીંયા આપણને શેનું ચિત્ર આપેલું છે? કોણ કહેશે મને? હા, તમને બધાને તો ખ્યાલ છે આ શેનું ચિત્ર છે. યશ, વેરી ગુડ. આ ખટારાનું ચિત્ર છે. તમે બધા ખ ખટારાનો ખ આજે શીખવાના છો ને? હા, તો આ શું છે? ખ ખટારાનો ખ. તો આજે આપણે જે અલગ અલગ ખટારો છે આમાં આપણને ખટારો આપેલો છે. તો હવે આપણે ખ ઉપરથી આજે આપણે ચાર પાંચ શબ્દ જોવાના છે કે ખ ઉપરથી આપણને કયા કયા શબ્દ મળે છે. તો અહીંયા આપણને ખ ખટારાનો ખ આપેલો છે. ત્યારબાદ જોઈએ આપણને શેનું ચિત્ર આપેલું છે. કોણ કહેશે મને કે અહીંયા કઈ વસ્તુનું ચિત્ર છે? આ શેનું ચિત્ર છે? વિચારો જી કે આ શેનું ચિત્ર હશે. યસ, આ ખાટલાનું ચિત્ર છે. શું છે? આ ખાટલાનું. તમે બધાએ ખાટલો જોયો છે ને? તમે બધાએ ખાટલો જોયો હશે. આપણે મામાની ઘરે કે ક્યાંક જઈએ તો આપણને ગામડામાં ખાટલો જોવા મળે છે ને. આપણા નાના નાની હોય અથવા બા દાદા દાદી હોય, કોઈ પણ હોય તો એ ખાટલામાં સૂતા હોય કે બેઠા હોય છે ને. તો આપણને ત્યાં શું જોવા મળે છે? યશ, ખાટલો જોવા મળે છે ને. તો તમે ખાટલો જોયો. આપણે ખ ઉપરથી પહેલાં આપણે શું જોયું? ખટારો, ત્યારબાદ ખાટલો. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આપણને શું આપેલું છે. અરે વાહ, અહીં આપણને શેનું ચિત્ર આપેલું છે? કોણ કહેશે મને? વિચારો જી. ચાલો જી, આ છોકરો કેવો વિચારે છે? તમે પણ વિચારો કે આ શેનું ચિત્ર છે. યસ, આ ખજૂરનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ખજૂર. તમને બધાને ખજૂર ભાવે છે ને? વેરી ગુડ. તો ખજૂર કેવો હોય સ્વાદમાં? મીઠું મીઠું હોય છે. મીઠું મીઠું હોય છે ને? વેરી ગુડ. તો ચાલો, ખજૂર તમને બધાને ભાવે છે? ભાવે છે ને? તો હવે જોઈએ આપણે ખજૂર પછી આપણને શું આપેલું છે. અરે વાહ, અહીંયા આપણને શેનું ચિત્ર આપેલું છે? આ તો તમને બધાને ખ્યાલ જ હશે કે આ શેનું ચિત્ર છે. વિચારો છીએ કે આ શેનું ચિત્ર છે. યસ, આ ખિસકોલીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ખિસકોલીનું ચિત્ર છે ને. તમે બધા ખિસકોલીને જોઈ છે ને? ખિસકોલી ક્યાં હોય? વેરી ગુડ. ખિસકોલી ઝાડવા પર હોય છે. ઝાડવા પર હોય ને? ઓકે, વેરી ગુડ. તો તમે બધા છે ખ ઉપરથી ખટારો, ત્યારબાદ તમે પછી જોયું ખાટલો, ત્યારબાદ ખજૂર, ત્યારબાદ ખિસકોલી. તમે આવા અલગ અલગ શબ્દ છે એ જોઈ ગયા ને ખ ઉપરથી. તો ચાલો હવે આપણે બુકમાં લખતા શીખીએ કે આપણને બુકમાં ખ છે એ કેવી રીતે લખીશું. તમારે બધાને ખ ખટારાનો ખ લખવું છે ને? વેરી ગુડ. તો ચાલો હવે આપણે બુકમાં છે એ ગુજરાતીની બુકમાં આપણે ખટારાનો ખ લખવાનો છે. બધાએ મારી સાથે ખટારાનો ખ લખવો છે ને? વેરી ગુડ. તો ચાલો આપણે ખટારાનો ખ લખીએ. ઓકે, તો પેજ નંબર 24 છે તે ઓપન કરશે બધા. તો પેજ નંબર 24 પર આપણે ખટારાનો ખ, ખલનો ખ આપેલો છે. અહીંયા આપણે ડોટ્સ પર આપેલો છે. સૌથી પહેલા આપણે તેને ડોટ્સ પર ઘૂંટવાનો છે. કેવી રીતે બનાવવાનો છે? તો કે આપણે જ્યારે ઘૂંટવાનું કે છે તો આપણે શું કરવાનું છે? તો કે આપણે તેનો વળાંક છે તે કેવી રીતે એનો વળાંક આવે છે તે શીખવાનું છે. તો વળાંક શીખવા માટે આપણે કોઈ પણ અક્ષર છે, મોડા અક્ષર છે તેને ઘૂંટવો પડે છે, જેથી કરીને આપણે વળાંક છે તે વ્યવસ્થિત આવડી જાય છે. તો આપણે ડોટ્સ પર ઘૂંટીને લખ્યું. ત્યાર પછી અહીંયા ઘણા નાના નાના બોક્સમાં ડોટ્સ વાળા ખ ખટારાના ખ આપેલા છે, છે ને? તો આપણે તેના પર વર્ક કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ચાલો ડોટ્સ પર વર્ક કરીએ. બોલતા જઈશું અને લખતા જઈશું, બરાબર છે? ખ ખલનો ખ, ખ ખટારાનો ખ,
ખ ખમણ નો ખ, ખ ખજૂર નો ખ, ખ ખડિયા નો ખ, ખ નખ નો ખ. તો આ રીતે આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ડોટ્સ પર લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખશું કે આપણે જે મૂળાક્ષર લખીએ છીએ તે પેન્સિલની લાઈન છે તે ડોટ્સની બારે ના જાય. ડોટ્સની બારે જાય છે તો આપણે તેને ચલાવશું નહીં, મમ્મીને કહીને તરત જ ઇરેઝ કરાવશું અથવા તો કોઈ મોટાની હેલ્પ લેશું. જાતે ઇરેઝ કરશું નહીં. જાતે ઇરેઝ કરશું તો શું થાય છે? તો કે જાતે ઇરેઝ કરશું તો કે આપણે બુક ખરાબ થઈ જાય છે, બુક ફાટી જાય છે, આવું બને છે. એવું ન બને તે માટે આપણે જાતે ઇરેઝ કરશું નહીં. બરાબર છે? ડોટ્સ પર બધાએ એકદમ વ્યવસ્થિત વળાંક સાથે લખવાનું છે. બરાબર છે? ડોટ્સ પર લખવાથી શું થાય છે? તો કે આપણે ડોટ્સ પર લખીએ છીએ તો આપણને પ્રેક્ટિસ થાય છે કેવી રીતે વળાંક આપવાનો છે તે. બરાબર? તો હવે આપણે ડોટ્સ પર કમ્પ્લીટ કરી લીધું છે અને ત્યાર પછી નીચેના બુક્સમાં આપણે જાતે જ લખવાનું છે. ઓકે, તો લખશો ને બધા? તો બુક્સમાં લખતી વખતે આપણે ધ્યાન રાખશું કે અહીંયા જે આપણને બ્લુ લાઈન આપેલી છે તે બ્લુ લાઈનની બારે ન જાય. ઓકે, બ્લુ લાઈનની બારે જાય છે તો આપણે તરત જ ઇરેઝ કરશું અને ફરીથી લખશું. અક્ષર બહુ નાના પણ નહીં કરીએ અને બહુ મોટા પણ નહીં કરીએ. બરાબર? તો ચાલો આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. ખ ખટારા નો ખ, ખ ખલ નો ખ, ખ ખમણ નો ખ, ખ ખજૂર નો ખ, ખ ખડિયા નો ખ, ખ નખ નો ખ, ખ ખલ નો ખ, ખ ખમણ નો ખ. તો આ રીતે આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બરાબર? તો આપણે જે બુકમાં વર્ક કર્યા પહેલા આપણે સ્લેટમાં વર્ક કરીશું જેથી કરીને આપણને ખ ખલનો ખ છે તેનો વળાંક છે આપણને એકદમ વ્યવસ્થિત રીતે આવડી જાય છે. તે માટે વધુ ને વધુ પ્રેક્ટિસ છે આપણે સ્લેટમાં કરીશું. સ્લેટમાં આપણને પ્રોપર ખ આવડી જાય છે ત્યાર પછી જ આપણે બુકમાં વર્ક કરીશું. બરાબર? તો હવે છે આપણે બુકમાં પેજ નંબર 24 પરનું જે ક્લાસવર્ક છે તેમાં આપણે ખ છે મૂળાક્ષર તે કમ્પ્લીટ કરી લીધો છે. ત્યાર પછી પેજ નંબર 25 પરનું જે હોમવર્ક છે તેમાં પણ ખ મૂળાક્ષર જ છે. અહીંયા જે ખ આપેલો છે તેમાં રંગ પૂરવાનો છે, ડોટ્સ પર કરવાનો છે ને જાતે કરવાનો છે. તો હોમવર્ક કર્યા પહેલા આપણે વધુ પ્રેક્ટિસ છે સ્લેટમાં કરીશું, ત્યાર પછી જ આપણે બુકમાં વર્ક કરવાનું સ્ટાર્ટ કરીશું. ઓકે, તો કરશો ને બધા? વેરી ગુડ. બધા એકદમ સરસ અક્ષરે લખવાનું છે, ડોટ્સની બારે ન જાય તે ખાસ ધ્યાન રાખીશું. તો આશા રાખું છું કે આજે આપણે જે મૂળાક્ષર ખ શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ પણ ગયું છે અને વળાંક સાથે કેવી રીતે લખવું તે પણ તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.